पाकिस्तान माटे जासूसी करता दीपक साळुंखे सामे आखरे चार्जशीट रजू थई छे। आरोपी दीपक साळुंखे सामे कोर्टमां चार्जशीट दाखल थई। पोलीसे 2100 पानानी चार्जशीट कोर्टमां दाखल करी छे। वधु जानकारी लईशुं संवाददाता बलदेव सुथार पासेथी। बलदेवजी, दीपक साळुंखे सामे चार्जशीट दाखल करवामां आवी छे, खास तो हवे शुं कार्यवाही कराशे? જે રીતે સુરતના ડિંડોલી વિસ્તારમાંથી થોડા મહિના અગાઉ એક જે દીપક સાળુંખે નામનો જે આરોપી હતો તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસ દ્વારા તેની પાસેથી મોટા પ્રમાણમાં જે સિમ કાર્ડ છે જે મળી આવ્યા હતા અને તે ખાસ કરીને જે તપાસ કરી હતી કે પાકિસ્તાની જે એક વ્યક્તિ સાથે તે સંપર્કમાં હોવાની જે માહિતી મળી હતી અને તેના આધારે પોલીસ દ્વારા જે તપાસ કરી હતી અને તેની અંદર અનેક જે ઘટસ્ફોટ થયા હતા તે દરમિયાન સુરત પોલીસ કમિશનર તરફથી આખો જે મામલો ગંભીરતાથી લઈ અને તાત્કાલિક જે તપાસ છે તે સુરત એસઓજી ને સોંપવામાં આવી હતી અને સુરત એસઓજી દ્વારા આખી જે તપાસ કરી હતી તેની અંદર આજે જે ગઈકાલે જે સુરત કોર્ટની અંદર જે સુરત પોલીસ દ્વારા 2100 પાનાની જે ચાર્જશીટ છે તે કોર્ટની અંદર દાખલ કરવામાં આવી છે અને તેની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આઈએસઆઈ એસઆઈ જે એજન્ટ સાથેના જે ચાર્જશીટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે આઈએસઆઈ માટેનો જે જાસૂસી કરતો હોવાનું દીપક સાળુંખેની જે માહિતી જે સામે રહી છે પાકિસ્તાન માટે આ જે ક્યાંક ને ક્યાંક જાસૂસ કરતો હોય અને તે માહિતી મળી હતી કારણ કે જે સોશિયલ મીડિયાના આધારે લોકોના સંપર્કમાં આવતો હતો અને કેટલાક વિદ્યાર્થી પણ જે કે પાકિસ્તાનથી જે સાળુંખાના બેંક એકાઉન્ટની અંદર આવ્યા હતા તે આધારે હાલમાં તો પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી રહ્યો છે આવનારા દિવસોની અંદર મોટો ઘટસ્ફોટ પણ થઈ શકે છે। જી આભાર સમગ્ર જાણકારી બદલ। તો પાકિસ્તાની એજન્ટ દીપક સાળુંખે સામે હવે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે।